નમસ્કાર દોસ્તો હું છિતેશ કઢિયા અને સંસ્કારદીપ ઓનલાઈન લેક્ચર્સમાં આપ સૌનું ફરી વખત સ્વાગત છે આજે આપણે જોવાના છીએ ધોરણ દસ મેથ્સ એનસીઆરટી તેમાં આજે આપણે પ્રકરણ નંબર છ ત્રિકોણ તેમાં આજે આપણે પ્રમેય નંબર છ પોઈન્ટ એકને જોવાનો પ્રયત્ન કરીશું ફ્રેન્ડ્સ પ્રમેય નંબર છ પોઈન્ટ એકને સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય તરીકે પણ ઓળખવામાં આવે છે તેમજ આ પ્રમેયને થેલ્સના પ્રમેય તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે પરીક્ષાની અંદર સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો આવું જો પૂછાય તો પણ આ જ પ્રમેય આપણે લખવાનો રહેશે ફ્રેન્ડ્સ આપણે આ પ્રમેયને એકદમ ડિટેલની અંદર ભણવાના છીએ પ્રમેય કેવી રીતે લખવાનો છે માત્ર એ જ વસ્તુ નથી જોવાની પણ સાથે આ જે પ્રમેય લખીએ છીએ પ્રમેયની એક એક લાઇન શા માટે લખવાની છે એ શું મતલબ દર્શાવે છે એ બધી જ વસ્તુ ડિટેલની અંદર સમજવાનો પ્રયત્ન કરીશું આપણે એટલા માટે કદાચ વિડીયો લાંબો પણ થઈ શકે બાકી આમ જોવા જઈએ તો પ્રમય તો નાનો છે પ્રમય લગતા તમને લગભગ સાતથી આઠ મિનિટ થશે વધુમાં વધુ પરંતુ આ વિડીયોની અંદર આપણે ડિટેલની અંદર ચર્ચા કરવાના છીએ કે આ વસ્તુ છે એ શા માટે આવે છે શેના ઉપરથી આવે છે આ બધી ડિટેલની અંદર આપણે ચર્ચા કરીશું તો ચાલો કરીએ શરૂઆત સૌથી પહેલાં જો પ્રમેયને સમજવો હોય તો તેની પ્રતિજ્ઞાને આપણે સમજી લેવાની શું કહે છે પ્રતિજ્ઞા જોઈ લઈએ પાઠ્યપુસ્તકની અંદર આપણને ઓલરેડી પ્રતિજ્ઞા આપેલી જ છે જો કોઈ ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમ પ્રમાણમાં વિભાજન કરે છે ચાલો તો સૌથી પહેલા પ્રતિજ્ઞા શું કહેવા માંગે છે એ આપણે સમજીએ પ્રતિજ્ઞા ફ્રેન્ડ્સ એવું કહેવા છે કે જો કોઈ ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા એક ત્રિકોણ દોરીએ છીએ દાખલા તરીકે એક ત્રિકોણ દોરીએ કોઈ એક ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા ચાલો આ એક બાજુ છે આપણે નામ આપી દઈએ એ બી સી એ બીસી ત્રિકોણ છે એમાં બીસીને સમાંતર હોય તેવી આપણે એક રેખા એલ દોરી દઈએ તો પ્રતિજ્ઞા શું કહે છે કોઈ ત્રિકોણની કોઈ ત્રિકોણની એક બાજુને સમાંતર હોય તેવી રેખા બાકીની બે બાજુઓને બે બાજુઓને મતલબ એ તથા એ સીને બે ભિન્ન બિંદુઓમાં છેદે છે બરાબર ને આ જગ્યાએ અને આ જગ્યાએ છેદે છે આપણે એને નામ આપી દઈએ ડી અને ઈ તો શું થયું ફરીથી જોઈ લઈએ ત્રિકોણ એ છે ઓકે એમાંથી બી નામનો જે રેખા છે બીસી નામનો જે ભાગ છે એને સમાંતરેક રેખા દોરીએ છીએ એલ આ એલ જે છે એ એ બી અને એસીને ડી અને ઈ બિંદુમાં છેદે છે આટલું તો આપણને જોઈને પણ ખ્યાલ આવે અને એટલું આપણે એ લોકોએ કીધું છે વિભિન્ન બિંદુઓમાં છેદે છે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમ પ્રમાણમાં વિભાજન કરે છે રેખાખંડો છે કયા રેખાખંડો કપાય છે આ એ બી નામનો જે રેખાખંડ હતો એની અંદર રેખાખંડ કપાયો અને આ બે ટુકડા બન્યા કયા ટુકડા બને એ ડી અને ડી બી એકથી આ ટુકડો બને છે અને આ બાજુ રેખાખંડ આ એ સી જે છે એ કપાય છે એટલે એક આ ટુકડો અને આ ટુકડો એનું નામ છે એ ઈ અને ઈ સી આ બે ટુકડાઓ બને છે એકના આ બે ટુકડા બને છે બીજાના આ બે ટુકડા બને છે તો આ જે ટુકડાઓ બને છે તે બાજુનું સમ પ્રમાણમાં વિભાજન કરે છે ફ્રેન્ડ્સ સમ પ્રમાણનો મતલબ થાય કે સરખા ગુણોત્તર ગુણોત્તર અને પ્રમાણ નામનું ચેપ્ટર આપણે ધોરણ આઠની અંદર ભણીને આવ્યા છીએ તો અહીંયા એવું કહે છે કે આ જે રેખાખંડો કપાઈ છે રેખાખંડોના જે ટુકડા પડે છે તો એનો જે રેશિયો છે રેશિયો કેવી રીતે સુધાય ફ્રેન્ડ્સ અંશ છેદમાં મૂકીએ ત્યારે રેશિયો મળે તો અહીંયા જે રેખાખંડ કપાઈ છે એના રેશિયો સરખા છે એવું કીધું છે એટલે એ ડીના છેદમાં ડીબીને મૂકો અને જે કિંમત મળે એ જ કિંમત એ ઈના છેદમાં ઈસીને મૂકો તો મળે આને કહેવાય ગુણોત્તર સરખા થઈ ગયા ગુણોત્તર સમપ્રમાણમાં છે આને એમ કહેવાય એટલે આ વસ્તુ પૂછેલી છે કે કોઈ એક ત્રિકોણની અંદર કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓના બે ભિન્ન બિંદુઓની અંદર છેદે તો એ છેદ બિંદુને લીધે રેખાખંડના ટુકડાઓ પડે છે એ ટુકડાઓ આના છેદમાં આ કરીએ એટલું જ આના છેદમાં આ થાય બરાબર આ રીતે યાદ રાખવાનું આના છેદમાં આ બરાબર આના છેદમાં આ કેમ કે ત્રિકોણ અથવા તો નામ તો કોઈ પણ હોય શકે પણ આપણી સમજણ માટે આપણા કોન્સેપ્ટ માટે આપણે આ જ વસ્તુ યાદ રાખવાની કે કોઈ પણ ત્રિકોણ હોય એ કોઈ પણ ત્રિકોણની એક બાજુને સમાંતર બીજી રેખા દોરવામાં આવે તો આના છેદમાં આ ટુકડો બરાબર આના છેદમાં આ થાય આ કોન્સેપ્ટ તમને આગળ પણ કામ લાગી શકે છે દાખલાઓમાં અથવા તો સાબિતીની રાઇડર્સની અંદર પણ કામ લાગી શકે કે જો કોઈ ત્રિકોણની કોઈ એક બાજુને રેખા રેખામાં આવે તો તેનાથી જે ટુકડાઓ બને છે એ સમ પ્રમાણમાં હોય મતલબ આના છેદમાં આ બરાબર આના છેદમાં આ તો આ વસ્તુ આપણે સાબિત કરવાની છે કે આ કેવી રીતે આ પોસિબલ થાય છે આ વસ્તુ સાબિત કરવાની છે હવે આ સાબિતીએ પહોંચવા માટે આપણે બેથી ત્રણ વસ્તુઓની પહેલેથી સમજણની જરૂર પડશે એ સૌથી પહેલાં આપણે અહીંયા સમજી લઈએ જુઓ એક સમજણ એ છે કે તમને એક વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ લગભગ ધોરણ નવની અંદર આપણે આ વસ્તુ શીખીને આવ્યા છીએ જો કોઈ ત્રિકોણ હોય તો તેના ક્ષેત્રફળ આપણે અલગ અલગ રીતે શોધી શકતા હતા હેરણનું સૂત્ર છે સમ બાજુ ત્રિકોણ હોય તો વર્ગોમાં ત્રણના છેદમાં ચાર ગુણ્યા બાજુનો વર્ગ છે અને જે ત્રિકોણની અંદર પાયો અને વેધ આપેલો હોય તેનું ક્ષેત્રફળ શોધવું હોય તો એકના છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા વેધ કરતા હતા હવે દાખલા તરીકે ત્રિકોણ અહીંયા આપણી પાસે છે એ બી સી બરાબર સમજજો ફ્રેન્ડ ત્રિકોણ એ બી સી ની અંદર દાખલા તરીકે આ બીસી જે છે એ પાયો છે બી એટલે બેઝ બરાબર આ પાયો છે તો આપણે એકના છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા વેદ આ છે પાયો આ છે વેદ હાઈટ એચ એટલે હાઈટ બી એટલે બેઝ પાયો તો આ ત્રિકોણની અંદર જો પાયો ગુણ્યા વેદ આ સૂત્રની મદદથી ક્ષેત્રફળ શોધવું હોય તો મારી પાસે પાયો અને તેના ઉપર વેદ હોવો જોઈએ ગમે ત્યાં ગમે ત્યાં વેદ ચાલે નહીં જે વેદ હોય એની નીચે જ પાયો હોવો જોઈએ તો આ પાયો દાખલા તરીકે આપણે લઈએ તો આનો વેધ કોને કહેવાય ફ્રેન્ડ્સ વેદ એને જ કહેવાય કે જે પાયા ઉપર ને વંશનો ખૂણો બનાવે બીજી કોઈ પણ રેખા વેધ ન કહેવાય ત્રિકોણના પાયાની ઉપર શિરો ઘણી બધી રેખાઓ પસાર થાય ઘણી બધી રેખાઓ મળે પણ એ બધામાંથી કોઈ પણ વેધ ન કહેવાય વેદ એક જ હોય કયું જે ને બનાવે એને જ વેધ કહેવાય બાકી કોઈ પણ રેખા વેધ કહેવાય નહીં અને વેદ ગુણ્યા પાયો કરીએ અને એના ભાગ્યા બે કરીએ તો જ ત્રિકોણનું ક્ષેત્રફળ મળે આ વસ્તુ આપણને ખ્યાલ છે પણ અમુક ત્રિકોણ દાખલા તરીકે એવા હોય કે જે આ રીતના હોય એ ડી ઈ બરાબર આ એક ત્રિકોણ છે હવે એનો પાયો આપણે આ લઈ લીધો તો પાયાની સામે આ જે શિરોબિંદુ છે એની અંદરથી પાયાની ઉપર એક પણ રેખા એવી ન મળે તમને કે જે નેવોંશ બનાવતી હોય કેમ કે અહીંયા આડું થઈ ગયું તો આવા ત્રિકોણના ક્ષેત્રફળ માટે પાયો ગુણ્યા વેદ કેવી રીતે લેવો પાયો તો આપણે લઈ લઈએ આને પણ વેધ કેવી રીતે લેવો કેમકે વેદ તો એને જ કહેવાય જે પાયા ઉપર નેવોંશ બનાવે અને અહીંયાથી પસાર થતી અને આની ઉપર પડતી એક પણ રેખા નેવોંશ બનાવતી હોય એવું દેખાતું નથી તો ફ્રેન્ડ્સ એના માટે ધોરણ નવની અંદર આ કોન્સેપ્ટ આપણે ક્લિયર કરીને આવેલા છીએ કે જ્યારે આવો ત્રિકોણ હોય કે જેનો શિરોબિંદુ પાયા ઉપર પડતા નેવંશ ન બનાવે તે સમયે આ શિરોબિંદુ બિંદુ જ્યાં બનાવે જગ્યાએ બનાવતું હોય એ રેખાને આપણે વેદ તરીકે લેવાનો હોય છે આ ધ્યાન રાખજો કોન્સેપ્ટ જ્યારે એવો ત્રિકોણ હોય કે જેનો પાયો આપણી પાસે છે પણ વેધ આપણી પાસે નથી એ સમયે આ બિંદુમાંથી સીધી દોરી લંબાવો અને સીધી દોરી તમે લંબાવો અને જે જગ્યાએ એના બેઝ આની આગળ જતો જે બેઝ છે એ આગળ જતા બેઝ ઉપર જે જગ્યાએ અડે એ જગ્યાએ નેવોંશ જ બનાવતો હોય અને એના માટે આ જે બહારની જે રેખા છે બહારની જે ઊંચાઈ છે જે ત્રિકોણની અંદર કશે નથી પણ બહારની અંદર ઊંચાઈ જે છે એને વેધ તરીકે લેવામાં આવે ફ્રેન્ડ્સ ન ખબર પડી હોય તો વિડીયોને ફરીથી રિપીટ કરો અને ફરીથી આ કોન્સેપ્ટને સમજો કેમ કે આ કોન્સેપ્ટ તમને આગળ પણ કામ લાગશે બરાબર છે એટલે ઇનશોર્ટ આપણે ફરીથી એક વખત એવું કહી શકાય કે ત્રિકોણ એ બી અંદર તો બી જે છે એ પાયો છે અને વેદ તો કે એથી અહીંયા હું દાખલા તરીકે એમ બનાવી દઉં એમ તો એ અને એમ એનો વેદ ગણી શકાય પણ આ ત્રિકોણ માટે વેદ કોને ગણી શકાય કોઈ નથી તો એથી ઊભી લાઈન દોરી દેવાની કે જે નેવોંશ બનતો હોય અને આને વેધ તરીકે આપણે કામે લગાડી શકીએ બરાબર છે ફ્રેન્ડ્સ ત્યારબાદ બીજો કોન્સેપ્ટ આપણે એ શીખવાનો છે આ પણ ધોરણ નવનો જ કોન્સેપ્ટ છે કે જ્યારે કોઈ બે ત્રિકોણ એક આ ત્રિકોણ અને એક આ ત્રિકોણ જ્યારે કોઈ બે ત્રિકોણ એક જ પાયા ઉપર આવેલો હોય આ એનો પાયો છે અને એક જ સમાંતર રેખાની જોડ વચ્ચે આવેલ હોય દાખલા તરીકે નામ આપી દઈએ એ બી સી ડી અને આ રેખા એલ છે તો જો એલ સમાંતર બીસી હોય જો રેખા એલ અને રેખા બીસી સમાંતર રેખા હોય અને આ એ બી સી નામનો ત્રિકોણ અને બી સી ડી નામનો ત્રિકોણ બરાબર ધ્યાનથી સમજો જ્યારે પણ એલ રેખા છે અને એને રેખા સમાંતર બીજી એક છે બીસી એટલે બે સમાંતર રેખાઓ છે બે સમાંતર રેખાઓની વચ્ચે બે ત્રિકોણ આવેલા છે અને એ બંને ત્રિકોણનો પાયો પાછો એક જ છે બે ત્રિકોણનો પાયો એક જ છે અને બંને ત્રિકોણો એક જ સમાંતર રેખાની જોડની વચ્ચે આવેલા હોય એ સમયે બંનેનો એરિયા સરખો થાય એરિયા ઓફ એ અને એરિયા ઓફ બીડીસી આ બંને સરખા થાય ખાસ ધ્યાન રાખજો જ્યારે પણ કોઈ પણ બે ત્રિકોણો બે છે એની અંદર દાખલા તરીકે એક ત્રિકોણ આવી રીતે છે એટલે આ એનો પાયો થઈ ગયો આ જ પાયા ઉપર બીજો ત્રિકોણ છે તો આનું જેટલું ક્ષેત્રફળ થાય એટલું જ ક્ષેત્રફળ આ ત્રિકોણનું પણ થાય ચાહે આ ત્રિકોણ ગમે તે પ્રમાણે હોય દાખલા તરીકે આ રેખાને આપણે આમ લંબાવી દઈએ અને આ જે પાયો છે અહીંયા સુધીનો એ જ પાયા ઉપર બીજો કોઈ પણ ત્રિકોણ હોય પાયો સેમ રાખવો જોઈએ એ જ પાયા ઉપર બીજો કોઈ પણ ત્રિકોણ હોય તેનું ક્ષેત્રફળ પણ સરખું જ થાય ટૂંકમાં એવું કહી શકાય કે એક જ સમાંતર રેખાની જોડની વચ્ચે આવેલા એક જ સમાંતર રેખાની જોડની વચ્ચે આવેલા અને એ બધા જ ત્રિકોણો જો એક જ પાયા ઉપર હોય તો બધા જ ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય આ કોન્સેપ્ટ આપણને આ પ્રમેયની અંદર કામ લાગવાનો છે એટલે એક તો આ વસ્તુ કે ભાઈ જ્યારે વેદ ન હોય ત્યારે કયો વેદ લેવાનો તો કે જે સીધો વેદ પડતો હોય એની આગળ બેજ ઉપર જે વેદ થતો હોય એ જ વેદ લેવાનો ક્ષેત્રફળ માટે એક આ કોન્સેપ્ટ કામ લાગશે અને આ કોન્સેપ્ટ કામ લાગશે કે બે સમાંતર રેખાની જોડ વચ્ચે આવેલા બે ત્રિકોણોનો પાયો એક જ હોય તો બંનેના ક્ષેત્રફળ સમાન હોય આ બે વસ્તુ આપણને કામ લાગવાની છે અને આ જે છે એ આપણે સાબિત કરવાનું છે એ હમણાં આપણે જોયું બરાબર છે ચાલો હવે આગળ વધીએ તો ફ્રેન્ડ્સ હવે આપણે એ જોઈ લઈએ કે આ પ્રમયને સાબિત કરવા માટે કયા કયા સ્ટેપ્સ આપણે લઈશું બરાબર શોર્ટકટ જો યાદ રાખવું હોય તો સ્ટેપ યાદ રાખી લેવાના ચાલો આમ તો જો કે આપણે કોઈ શોર્ટકટ કરતા જ નથી પરંતુ લોંગ કટ થઈ ગયા પછી લાંબો રસ્તો જોઈ લીધા પછી આપણે શોર્ટકટ શીખીએ તો ચાલશે તો આપણે જોઈ લઈએ કે કેવી રીતે આ પ્રમેયને યાદ રાખી શકાય કેટલા ભાગની અંદર આ પ્રમેયને વેચવાનો છે તો આ જે પ્રમેય છે એની અંદર તમારી પાસે આકૃતિ તમને ખ્યાલ હશે કે કોઈ એક ત્રિકોણ હશે એ બી સી સમાંતર રેખા દોરેલી હશે ડી અને ઈ હશે અહીંયા આપણે આ દેખાને જોડી દઈએ હવે કરવાનું છે શું એક્ઝેક્ટલી આની અંદર એ જોઈ લઈએ તમારી પાસે જે આ ત્રિકોણ છે ઉપરનો ત્રિકોણ એડી આ ત્રિકોણનું અને આ જે નીચેનું ત્રિકોણ છે ડીબીસી આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાના છે અને બંનેને અંશ છેદમાં મૂકવાના છે બરાબર બંને ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાના અને બંનેના જે ત્રિકોણ છે એરિયા ઓફ ટ્રાયંગલના છેદમાં એરિયા ઓફ ટ્રાયંગલ બંનેનું ક્ષેત્રફળ અંશ છેદમાં મૂકશો એટલે ધીરે ધીરે કરતા આના છેદમાં આ મળશે પછી એ જ સ્ટેપ ફરીથી રિપીટ કરવાનો છે અને શું કરવાનું છે તો કે આ બાજુનો જે ત્રિકોણ હતો એને લેવાનો છે કે એક વખત ઉપરનો ત્રિકોણ અને પછી આ બાજુનો ત્રિકોણ એ બંનેના રેશિયો રેશિયો એટલે અંશેદમાં બંનેના રેશિયોને તમે ચેક કરશો એટલે તમને આના છેદમાં આ મળશે એ ઈના છેદમાં ઈસી મળશે અહીંયા શું મળશે આ ત્રિકોણ અને આ ત્રિકોણને અંશેદમાં એના જે ક્ષેત્રફળ છે એને અંશેદમાં મૂકશો એટલે તમને મળશે એડીના છેદમાં ડીબી અને આ ત્રિકોણ અને આ ત્રિકોણના ક્ષેત્રફળને શોધીને એને અંશ છેદમાં મૂકશો તો અંતે તમને મળશે એ ઈના છેદમાં ઈસી હવે અહીંયા એક વસ્તુ તમને ખ્યાલ આવી જશે કે આ ત્રિકોણ જે છે એ બંનેની અંદર સરખા છે તો તમારે છેલ્લે શું કરવાનું છે તો કે આ જે નીચેના જે ત્રિકોણો છે એને સરખા કરી દેવાના છે બંનેને સરખા કરશો એટલે ઓટોમેટિક બધી જ વસ્તુ સાબિત થઈ જશે અને તમારે જે જોઈએ છે એ પણ સરખું થઈ જશે બરાબર છે ચાલો આ વસ્તુ પ્રમેય પૂરો થયા પછી ફરીથી આ ટોપિક તમે રિપીટ કરજો એટલે તમને ખ્યાલ આવી જાય કે પ્રમેયને કઈ રીતે યાદ રાખવાનો છે અને કેટલી વસ્તુ આની અંદર આપેલી છે બરાબર ચાલો તો હવે આપણે શરૂઆત કરીએ કે આ પ્રમેયની અંદર આપણે કેવી રીતે લખાણ લખવાનું છે અને લખતા લખતા આપણે આ પ્રમેયને સમજી લઈશું તો ફ્રેન્ડ્સ પ્રમેયની પ્રતિજ્ઞાની અંદર આપણને કીધું છે કે જો કોઈ ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છે દે તો તે બાજુઓ પર કપાતા રેખા ખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે તો સૌથી પહેલાં આપણે આકૃતિ દોરી લઈએ જેથી આપણને ખ્યાલ આવે તો શું કીધું છે જો કોઈ ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા તો આપણે અહીંયા દોરીએ એક ત્રિકોણ કોઈ એક ત્રિકોણ નામ આપી દઈએ એ બી સી એ બી સી નામનો એક ત્રિકોણ નાખ્યું આપણે જો કોઈ એક ત્રિકોણની એક બાજુને સમાંતર હોય તેવી રેખા ચાલો એક રેખા બનાવી નાખીએ સમાંતર હોય તેવી એલ સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે છે ડી અને ઈ આ બે બિંદુઓમાં છેદે તો બંને બાજુઓ પર કપાતા રેખાખંડો એટલે કે આજે એ બીનો જે કટિંગ થાય છે એ અને ડી તે અને એસીનું જે કટિંગ થાય છે એ અને ઈ એ બંને એકબીજાના સમપ્રમાણની અંદર છે બંનેના ગુણોત્તર સરખા છે એવું પૂછવામાં આવેલું છે તો કેવી રીતે સરખા છે એ આપણે સાબિત કરીએ તો સૌથી પહેલાં આપણે લખીશું પક્ષ તો પક્ષની અંદર જે જે વસ્તુઓ આપેલી છે એ બધી જ વસ્તુઓ આપણે લખવાની હોય છે તો શું આપેલું છે ત્રિકોણ એ બી આપેલો છે એક રેખા પસાર કરેલી છે અને એની ઉપર બે બિંદુઓમાંથી એ પસાર થાય છે એ પણ આપણને કીધેલું છે તો આટલી વસ્તુ આપણે લખી નાખીએ કે ત્રિકોણ એ બી એક રેખા એલ બી સીને સમાંતર છે જે એ અને એ સીને ડી તથા ઈ બિંદુમાં છેદે છે ચાલો તો ત્રિકોણ એ માં એક રેખા કેવી છે તો કે એલ સમાંતર બીસી છે જે તથા એસી ને અનુક્રમે તથા ઈ બિંદુમાં છેદે છે આટલી વસ્તુ કીધેલી છે ઓલરેડી આટલી વસ્તુ આપણને આપેલી છે ચાલો આગળ વધીએ હવે લખીએ સાધ્ય સાધ્યનો અર્થ થાય કે જ્યાં આપણે પહોંચવાનું છે તે જગ્યા તો ક્યાં પહોંચવાનું છે સાધ્ય એટલે તો કે એ ડી ના છેદમાં ડી બી બરાબર ઈ ના છેદમાં ઈ આ વસ્તુ આપણે સાબિત કરવાની છે ચાલો સાબિતીની વાત કરીએ ફ્રેન્ડ્સ સાબિતીની અંદર જ્યારે પણ શરૂઆત કરીએ ત્યારે સૌથી પહેલાં જે જે વસ્તુ આપણને આપેલી છે એ બધી જ વસ્તુ લખી નાખવાની છે તો ચલો પક્ષ તો આપેલો જ છે તો બેઠો પક્ષ આપણે લખી નાખીએ ત્રિકોણ એ માં એક રેખા એલ સમાંતર બીસી છે જે એબી તથા એસી ને અનુક્રમે ડી તથા ઈ બિંદુમાં છેદે છે ચાલો હવે આગળનું સ્ટેપ ફ્રેન્ડ્સ આપણે એવી વાત કરી હતી થોડી વાર પહેલાં ફ્રેન્ડ્સ આપણે આગળ વાત કરી હતી કે આ જે પ્રમેય છે એની અંદર આપણે ત્રિકોણોના ક્ષેત્રફળનો રેશિયો ચેક કરવાનો છે ત્રિકોણોના ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળોનો ગુણોત્તર જે છે એ સરખાવવાનો છે અને પછી ચેક કરવાનો છે તો ત્રિકોણ જે છે એ ત્રિકોણના ક્ષેત્રફળ માટે પાયો અને વેધ હોવું તો જરૂરી છે તો અહીંયા આ જે ઉપરનો ત્રિકોણ છે એની અંદર આપણે એ ડીને પાયો લેવાનો છે જો એ ડીને પાયો લેવો હોય તો તેના ઉપર એક વેધ પણ હોવો જોઈએ અને વેધ એટલે કહેવો તો કે નેવોંશ બનાવે તે જ હોવો જોઈએ તો અહીંયાથી આપણે એક વેધ બનાવીએ અને જે અહીંયા નેવોંશ બનાવતો હોય એને નામ આપી દઈએ એમ એવી રીતે એ ઈની ઉપર પણ વેધ બનાવીએ અને એને નામ આપી દઈએ એન

બી ઇ અને ડીસી આટલા કન્સ્ટ્રક્શન કરવાના છે ફ્રેન્ડ્સ ખાસ આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે અહીંયા કોણ અને કોણ શરૂઆતમાં કયો શબ્દ અને પછી કયો શબ્દ લખવાનો એનું પણ ફિક્સ થિયરી આવે ગમે તે ગમે તે ન લખી શકાય જે વસ્તુ વેદ છે એને જ પહેલા લખવાનો હોય પાયાને પછી લખવાનો હોય કારણ કે પાયાની ઉપર જ વેદ ઊભો હોય ને બરાબર એટલે ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ કે જ્યારે પણ કોઈ વસ્તુ આવી રીતે લંબ હોય તો સૌથી પહેલાં આનું નામ લખાય ત્યાર પછી આનું નામ લખાય પી ક્યુ આર એસ હોય તો ફરજિયાત પી ક્યુ લંબ આર એસ જ લખાય જો તમે આર એસ લંબ પી ક્યુ લખો તો પણ જો કોઈ સાચું આપતું હોય તો એક ખોટી વાત કહેવાય આવું લખાય જ નહીં કારણ કે એનો મતલબ થઈ જાય કે આ લંબ છે એટલે કે આ ઊભી રેખા છે અને આ પાયો છે એવું છે જ નહીં બરાબર પાયો તો આ છે અને આ હાઈટમાં વેધ છે એટલા માટે જે હાઈટ હોય એને પહેલાં લખવાની હોય બેઝ હોય એને જ ફરજિયાત પછી લખવાનો હોય તો આ વસ્તુ ધ્યાન રાખજો કોણ લંબ કોણ છે એ ખાસ ધ્યાન રાખવાનું છે ચાલો તો કન્સ્ટ્રક્શન કરી નાખવું આપણે કે એમ ઇ જે છે એને એડીને લંબ બનાવ્યો અને ડી એન લંબ બનાવી નાખ્યો એ ઈ બી ઇ અને સીડીને જોડી દો હવે વારો આવે છે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તરનો શોધવાનો તો એના માટે આપણે ત્રિકોણના ક્ષેત્રફળની વાત કરવી પડે તો ચાલો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે તો સૌથી પહેલા સૂત્ર લખી નાખવાનું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા વેદ બરાબર હવે આપણે આગળ વાત કરી હતી કે કયા કયા ત્રિકોણને આપણે સરખાવવાના છે તો કે આપણે સૌથી પહેલા એ ડીઈ નામનું જે ત્રિકોણ છે એને અને એની સાથે મેચિંગ કરાવવાનું છે બી ડીઈને એ ડીઈ નામનું ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ લેવાનું છે અને બી જે છે એનું ક્ષેત્રફળ લેવાનું છે આની એક જોડ બનાવશું ત્યારબાદ એ ડીઈ નામનું ત્રિકોણનું ક્ષેત્રફળ અને ડીઈ નામનું જે ત્રિકોણ છે એનું ચિત્રફળ એની એક જોડ બનાવશું બરાબર છે તો આપણે કયા કયા ત્રિકોણ જોશે એ અને બી ડીઈ ચાલો તો સૌથી પહેલાં આપણે વાત કરીએ એરિયા ઓફ એ ડી ઈ નામના ત્રિકોણની એરિયા ઓફ એ ડીઈ એટલે કેવી રીતે મળશે તો પાયો ગુણ્યા વેદ આપણી પાસે છે જ ચાલો એ નામનો ત્રિકોણ છે એમાં એ ડી પાયો અને એમ ઈ વેદ છે તો એકના છેદમાં બે ગુણ્યા એમ ઈ એનો વેદ છે ઓકે એની નીચે કયો ત્રિકોણ સરખાવાનો છે તો કે બી ડી ઈ આ બે ના રેશિયો લેવાના છે ચાલો બી ઈ નામનો ત્રિકોણ એટલે કે આ ત્રિકોણ ચલો આ ત્રિકોણની અંદર પાયા તરીકે લેશું આપણે બીડીને અને વેદ ફ્રેન્ડ્સ હવે ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા તો આપણી પાસે એડી હતું અને એના ઉપર લંબ રેખા હતી જે નેવોશનો ખૂણો બનાવતી હતી પણ અહીંયા આપણી પાસે જે બીડી છે એ બીડી ઉપર કોઈ પણ રેખા એવી નથી કે જે લંબ રેખા નેવોશ બનાવતી હોય તો એવા સમયે એનો લંબ કોને લેવાનો એવા સમયે એનો વેધ કોને લેવાનો તો એનો કોન્સેપ્ટ આપણે આગળ ક્લિયર કરી ચૂક્યા છીએ દાખલા તરીકે એક સીધો કોન્સેપ્ટ હું તમને સમજાવું કે ફોર એક્ઝામ્પલ આ ગ્રીન કલરનું એક ત્રિકોણ છે આ ત્રિકોણમાં આ જે ભાગ છે એ પાયો છે અને આ જે ભાગ છે એ વેધ છે હવે એ સમયે ગ્રીન કલરનું ક્ષેત્રફળ શોધવું હોય તો પાયો ગુણ્યા વેદ કરી શકાય એકના છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા વેદ પરંતુ જો આપણી પાસે આવું ત્રિકોણ હોય અને આ રીતે હોય અને એનો પાયો જો આ હોય તો એવા સમયે પાયો તો મળે છે પણ આ નેવંશનો ખૂણો નથી બનતો તો એ સમયે જો આ બંને ત્રિકોણો એક જ વસ્તુના ભાગ હોય આ રીતે તો એવા સમયે આની પાસે આ યલો કલરના ત્રિકોણની પાસે પાયો છે પણ વેદ નથી તો એ સમયે વેદ કોને લેવાનો તો આ ગ્રીનનો જે ટોપથી બોટમની અંદર જે જાય છે એ જ વેદને આના વેદ તરીકે પણ ગણી શકાય બરાબર એટલે ગ્રીન માટે પાયો ગુણ્યા વેદ કરતા હતા આ રીતે તો યજ્ઞો માટે પાયો આને લેવાનો અને વેદ આને લઈ શકાય જો આને પાયો લઈએ અને આને વેધ લઈએ તો યલો કલરનું ત્રિકોણ જે છે એનું ક્ષેત્રફળ પણ આપણે આરામથી શોધી શકીએ અને એ વસ્તુની ચર્ચા પણ આપણે આની સમજણની અંદરના વિડીયોની અંદર આપણે કરેલી છે તો આ જ વસ્તુને આપણે અહીંયા ફોલોઅપ કરવાનું છે હવે આ જે ત્રિકોણ છે એ ત્રિકોણને આપણે આવી રીતે મૂકી દઈએ બરાબર ફોર એક્ઝામ્પલ આ જે ત્રિકોણ છે એના માટે આપણે ત્રિકોણ બનાવીએ છીએ બીજું આ ચલો આ સેમ ટુ સેમ ત્રિકોણ છે અહીંયા હું આવી રીતે આપી દઉં આ ત્રિકોણને અને અહીંયા નામ આપી દઈએ અહીંયા એ બી સી ડી ઈ અને અહીંયા એમ તો એ મને ગ્રીન કલરના ત્રિકોણનું ક્ષેત્રફળ તો મળી ગયું એડીના ડીના ગુણ્યા એમ ઇ પણ યલો કલરનું ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો એના માટે મારી પાસે પાયો ભલે બીડી છે બરાબર પણ વેધ તરીકે હું ગ્રીન કલરનો જે વેધ છે એને લઈ શકું અને એને લઈએ તો જ આપણને યલો કલરના ત્રિકોણનું ક્ષેત્રફળ મળે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ ન ખબર પડે તો વિડીયોની શરૂઆતમાં આનો કોન્સેપ્ટ ક્લિયર કરાવડાવેલો છે એટલા માટે આ કોન્સેપ્ટ ખાસ ક્લિયર કરજો ચાલો તો વધીએ આગળ આપણે તો બીડી છે એને પાયો લેવો હોય તો વેધ તરીકે કોઈ નથી તો પાયાને આગળ વધતા આ નેવંશ ક્યાં બનાવે છે પાયા ઉપર એમમાં તો એમ ઈ અને વેદ તરીકે લેવો પડે ચાલો એક ત્રિકોણનું ક્ષેત્રફળ આ રીતે છે બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી લીધું ઓકે બંનેના રેશિયો એટલે કે બંનેના ગુણોત્તર આપણે બનાવી દઈએ ગુણોત્તરનો મતલબ થાય અંશ છેદમાં વસ્તુઓ મૂકવાની તો એરિયા ઓફ એડીઈ છેદમાં એરિયા ઓફ બીડી ઈ ચાલો એકના છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા વેદ આની પાસે પાયો હતો બીડી પણ વેધ નહીં હતો તો પાયાને લંબાવતા શિરોબિંદુ જ્યાં નેવોંશ બનાવે છે એને આપણે વેધ લઈ લઈએ હવે અહીંયા જુઓ ફ્રેન્ડ્સ એકના છેદમાં બે એકના છેદમાં બે ઉપર નીચે કટ થઈ જાય એમ ઇ એમ ઈ ઉપર નીચે કટ થઈ જાય અહીંયા બાકી બચે છે રેશિયો કેવો બાકી બજે છે અહીંયા તો ફક્ત આપણને મળે છે એ ડીના છેદમાં બીડી આટલી વસ્તુ મળે છે બરાબર અહીંયા કરી નાખીએ આપણે માટે ક્યારે કરવાનું હોય ફ્રેન્ડ્સ જ્યારે તમને એક પદ ઉપરથી બીજું પદ મળે ત્યારે તમારે માટે કરવાનું છે બરાબર આ માટે અને આવી નાની નાની વસ્તુઓ બહુ કામ લાગશે ચાલો હવે અહીંયા પણ એડી અને એમ ઈ આપણે શા માટે કર્યું છે તો એનું પણ રીઝન લખી નાખવાનું અહીંયા કે એમ ઈ જે છે એ લંબ છે એમ ઈ લંબ એડી છે એટલા માટે પાયો અને વેદનો ગુણાકાર કર્યો એવી રીતે આનો ગુણાકાર પણ આવી રીતે કરી નાખ્યો છે ચાલો તો અહીંયા જુઓ ફ્રેન્ડ્સ એડીના છેદમાં ડીબી એક બાજુનો ભાગ આપણને અહીંયા મળી ગયો શું પ્રોસેસ કરી ત્રિકોણ જે હતા ક્ષેત્રફળ સુધી નાખ્યા ક્ષેત્રફળ શોધીને અંશ છેદમાં લખી નાખ્યા અને જે ઓડીને બાકી જે બચે છે એ વસ્તુ લખી નાખી ચાલો હવે એ અને ઈસી ક્યાં છે એ અને ઈ અહીંયા છે તો એ માટે ફરી પાછો ઉપરનો મોટો ત્રિકોણ લેશું અને ઈસી માટે ડી સી વાળો ત્રિકોણ જે છે એ લેશું આ ત્રિકોણ બરાબર છે અને પ્રોસેસ સેમ ટુ સેમ કરીશું ચાલો તો સૌથી પહેલા એરિયા ઓફ એ ડીઈ આપેલું છે એકના છેદમાં બે ગુણ્યા પાયો હવે આ વખતે આપણે આ બજનો પાયો લેવાનો એ ઈને ગુણ્યા એને લંબ કોણ થઈ જાય છે ડીએન જે આપણો વેદ છે હવે એને સરખાવાનો કોની સાથે છે સીડીઈ સાથે સરખાવાનો છે તો એકના છેદમાં બે ગુણ્યા પાયો સીડીઈમાં પાયો લેવાનો આને કેમ કે આના છેદમાં આ આપણે સાબિત કરવાનું છે ને અગાઉ આપણે શું કર્યું આના છેદમાં આ સાબિત કરવાનું છે એટલે એક વખત પાયો આને લીધો પછી આને લીધો હવે આના છેદમાં આ સાબિત કરવાનો છે તો પાયો આને લીધો હવે પાયો આને લઈએ ઈ સી ગુણ્યા હવે આ જે ત્રિકોણ છે એની અંદર લંબ કોઈ નથી તો પાયાને લંબાવતા જે લંબ બને એ લઈ લેવાનો ડીએન અને બંનેના ક્ષેત્રફળનો રેશિયો લખી નાખીએ અંશ છેદમાં ગુણોત્તર લખીએ છીએ એકના છેદમાં બે ગુણ્યા એ ઈ ગુણ્યા ડીએન છેદમાં એકના છેદમાં બે ગુણ્યા એસી ગુણ્યા ચાલો હવે એકના છેદમાં બે એકના છેદમાં બે ગયા ડીએન ડીએન ગયા તો અહીંયા રેશિયો શું બાકી બચે છે એ ના છેદમાં એરિયા ઓફ સીડીઈ બરાબર એ ઈના છેદમાં ઈ સી બરાબર અહીંયા લખી જો માટે કારણ કે આના ઉપરથી આ ડિરાઈવ થાય છે અને એ એ અને ડીએન આપણે કેવી રીતે લખી શક્યા કારણ કે ડી એન લંબ હતો એ ઈને એટલા માટે આપણે આવું લખી શક્યા નકર ગમે તેમ ગમે તેમ ન લખી શકાય ચાલો હવે જુઓ ફ્રેન્ડ્સ અહીંયા ધ્યાન રાખો એ ડીના છેદમાં બીડી એક બાજુની સાઈડ મળી ગઈ એ ઈના છેદમાં ઈ બીજી બાજુની સાઈડ મળી ગઈ પણ બંને વસ્તુઓને હજી સરખી કરવાની છે આ પહેલું પરિણામ બીજું પરિણામ આ બંનેને સરખા કરવાના છે હવે સરખા કરવામાં પણ તમે જુઓ અહીંયા આપણે લખીએ ને આના ઉપરથી એડીઈ એરિયા ઓફ એ ડીઈના છેદમાં એરિયા ઓફ બીડીઈ અને અહીંયા જુઓ એડીઈ અને સીડીઈ એરિયા ઓફ એડીઈ ના છે ઉપરનું યસ જો નીચેની બે વસ્તુ પણ જો સરખી મળી જાય નીચેની બે વસ્તુ પણ જો સરખી થઈ જાય તો એનો મતલબ કે આ આખે આખું સરખું થઈ જાય ઉપર ઉપર અંશ અંશ સરખા છે હા છેદ પણ જો સરખા કરી નાખીએ તો અંશ અને છેદ બંને સરખું થઈ જાય ને જો બંને સરખું થઈ જાય તો અહીંયા જે પણ હોય ને એ પણ સરખું છે એવું કહી શકાય બરાબર એટલે જો એડીઈ અને એડીઈ ઉપર અંશ અંશમાં સરખા છે જો આ છેદ અને છેદ સરખા કરી નાખીએ તો એનો મતલબ કે આ અને આ એ પણ સરખા છે એવું આપણે કહી શકાય તો છેદ અને છેદની અંદર કઈ વસ્તુ છે જો બીડીઈ અને સીડીઈ નામનો ત્રિકોણ છે ને બી અને સી ડીઈ તો એ બંનેના ક્ષેત્રફળ સરખા કરવાના છે અને એ ક્ષેત્રફળ સરખા કેવી રીતે થાય તો એની પણ ચર્ચા આપણે અગાઉ જ્યારે એનો કોન્સેપ્ટ ક્લિયર કરતા હતા ત્યારે આપણે જોઈ ગયા હતા કે જ્યારે કોઈ બે ત્રિકોણ એક જ સમાંતર રેખાની જોડની વચ્ચે અને એક જ પાયા ઉપર હોય તો બંને ત્રિકોણના ક્ષેત્રફળ સરખા થાય નહીતર સરખા થાય નહીં તો ચાલો અહીંયા ચેક કરી લઈએ કે બંને ત્રિકોણમાં એવું પોસિબલ છે કંઈ કે નથી તો જુઓ ત્રિકોણ બી ડીઈ અને ત્રિકોણ સીડીઈ એલ અને બીસી આ સમાંતર રેખાઓ જ છે યસ એલ સમાંતર બીસી સી જ કીધું છે ને કે એલ અને બીસી સમાંતર છે તો એક તો આ બંને ત્રિકોણ આ એલ અને બીસી જે સમાંતર રેખાઓ છે એની વચ્ચે આવેલા છે અને બીજું તો એ કે બંનેનો પાયો એક જ છે શું આ ડીઈ બરાબર બંને ત્રિકોણ આ એક જ પાયા ઉપર પણ આવેલા છે આમ તો આને પાયો કહી શકાય આને પણ પાયો કહી શકાય પણ એવો પાયો કયો કે જે બંનેની અંદર હોય તો ડીઈ એટલે આપણે એવું કહી શકીએ કે બંને ત્રિકોણો એલ અને બીસી નામની સમાંતર રેખાની વચ્ચે આવેલા છે અને સાથે સાથે એક જ પાયા ડીઈ ઉપર આવેલા છે માટે બંનેના ક્ષેત્રફળ સરખા થાય ચાલો તો અહીંયા લાસ્ટ ટોપિક ત્રિકોણ બી ડીઈ તથા ત્રિકોણ CDE એક જ પાયો DE તથા એક જ સમાંતર રેખાની જોડ એલ સમાંતર બીસી વચ્ચે આવેલ છે માટે બંનેના એરિયા સરખા થાય બંને એટલે કોણ બીડીઈ અને સીડીઈ આ થઈ ગયું આપણું ત્રીજું પરિણામ તમે જો ઉપર ઉપર તો સરખા જ છે યસ છેદ છેદ પણ સરખા કરી નાખ્યા તેનો મતલબ કે આ ઉપર નીચે અને ઉપર નીચે સરખી થઈ ગઈ વસ્તુ બરાબર તો જો સરખું થઈ ગયું હોય તો બીજી બાજુની સાઈડ પણ સરખી જ હોય માટે લખી નાખવાનું કે પરિણામ એક બે અને ત્રણ પરથી અને જે આપણને સાધ્ય આપેલું છે તે એડીના છેદમાં ડીબી બરાબર એ ઈના છેદમાં ઈ સી અને છેલ્લે લખવાનું કે સાબિત કરી શકાય બરાબર આ વસ્તુ છેદમાં છેલ્લે લખવાની કે સાબિત કરી શકાય એટલે ફ્રેન્ડ્સ આ રીતે આપણે આ પ્રમેયને સમજવાનો હતો ફરીથી એક વખત રિપીટ કરી લઈએ કઈ કઈ વસ્તુ આપણે જોઈ એક તો ત્રિકોણ એ બી અંદર એલ સમાંતર બી સી છે એવું કીધું છે ઓલરેડી અને એલ સમાંતર બી સી છે તો એ બી અને બી એ અંદરથી ડી અને ડી બિંદુમાં આ એલ રેખા છે આ છેદે છે સાબિત શું કરવાનું છે ડી એ છેદમાં ડી બી બરાબર એ ના છેદમાં ઈ સી તો સૌથી પહેલાં જે પક્ષ છે એ લખી નાખીએ આપણે ત્યારબાદ કામ શેનું કરવાનું છે તો કે બે ક્ષેત્રફળના રેશિયોને સરખાવાના છે બે ત્રિકોણના ક્ષેત્રફળ છે એને અંશ છેદની અંદર સરખાવાના છે બીજું કંઈ જ નવું નથી કરવાનું તો ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો પાયોને વેધ જોઈએ હવે પાયો તો છે વેદ નથી અને એ નથી તો એ મેળવવા માટે આપણે કન્સ્ટ્રક્શન કરવું પડે ઈ એમ અને એડી એનું એક કન્સ્ટ્રક્શન કરી નાખવાનું એડી આપેલો જ છે એને લંબ બનાવી નાખો એમ ઈ લંબનો મતલબ થઈ ગયો નેવંશ જો નેવંશ હોય તો જ વેધ કહેવાય નહીતર વેદ ન કહેવાય પાયો ગુણ્યા વેદમાં વેદ જોઈએ અને વેદ એટલે નેવંશ તો અહીંયા એક ઉપરના ત્રિકોણમાં ઈ અને એમ અહીંયા એમ બિંદુ બનાવી દો જે એ ડીને લંબ એટલે કે નેવંશ બનાવતો હોય અને ડી એન બનાવી નાખો લંબ એક જે એ ડીની ઉપર થતો હોય પછી ત્રિકોણના ક્ષેત્રફળ જે છે એની પ્રોસેસ શરૂ કરી દો ઉપરનું ત્રિકોણ એ ડી ઈ પાયો અને વેદ નીચેનું ત્રિકોણ એમાં પાયો તો ખ્યાલ આવી જશે પણ વેદનું ખાસ ધ્યાન રાખવાનું છે વેદ કયો લેવાનો પાયાને આગળ જતા શિરોબિંદુ લંબ જ્યાં બનાવે તે જ વેધ લેવાનો અને એને અંશેદમાં મૂકી દો જે વસ્તુ બાકી બચે એને એક પરિણામ આપી દો બીજી બાજુ આવી જાઓ આના છેદમાં આ સાબિત કરવાનું છે તો આ અને આ રેખા કયા ત્રિકોણમાં આવે છે એ ત્રિકોણના ક્ષેત્રફળો ચાલુ કરો શોધવાનું તો એક તો ઉપરનો ત્રિકોણ ઓકે અને નીચેનો ત્રિકોણ નીચેના ત્રિકોણની અંદર પાયો છે ઈ સી પણ વેધ નથી તો કયો લેવાનો પાયાને આગળ જતા શેરોબિંદુ જ્યાં લંબ બનાવે તે તો ડીએન અહીંયા પણ આ ડીએન લઈ લેવાનો વેદ તરીકે અને પછી અંશ છેદની અંદર તમે મૂકો એટલે ઓટોમેટિક આપણને બે બાજુઓ મળે હવે બાજુઓ મળી ગઈ પણ સરખી નથી થઈ હજી તો આ બાજુ અને આ બાજુ સરખી કરવી પડે એના અંશ અંશ સરખા છે છેદ છેદ સરખા કરો તો બંને બાજુ સરખી થાય અને બંને બાજુ સરખી થાય તો આ બે વસ્તુ સરખું છે એમ કહી શકાય તો છેદ સરખા કરવા માટે અહીં આપણી પાસે દેખાય જ છે બે ત્રિકોણો છે ઓકે બંને કેવા છે એક જ સમાંતર રેખાની જોડની વચ્ચે આવેલા છે અને એક જ પાયો છે બંનેનો બંનેનો પાયો પણ એક જ છે એટલા માટે બંનેના ક્ષેત્રફળ સરખા થઈ ગયા હવે ક્ષેત્રફળ સરખા થઈ ગયા અને એ જ તો આપણે જોઈતું હતું એટલા માટે આ બંને વસ્તુઓ ઉપર છેદ અંશ છેદ સરખા થઈ ગયા એટલે એડીના છેદમાં બીડી અને એના છેદમાં ઈસી પણ એકબીજાને સરખા છે એવું સાબિત કરી શકાય બરાબર તો ફ્રેન્ડ્સ આ રીતે પ્રમેય એકદમ ઇઝી છે સમજવામાં વધારે સમય આપવો પડશે એક વખત સમજી લીધા પછી તમારું લખાણ ફટાફટ તમે લખી શકશો અને ક્યારેય પ્રોપર આ જે પ્રમેય છે એ ભૂલાશે નહીં માત્ર જરૂર છે તમારા જે કોન્સેપ્ટ છે એ સમજવાની માટે જો અગાઉ જે કોન્સેપ્ટ આપણે શીખેલા છીએ કઈ કઈ વસ્તુઓ છે કેવી રીતે કરવાની એ ખાસ શીખી લેજો ન ખબર હોય તો આ વિડીયોની અંદર કઈ જગ્યાએ આ વસ્તુ આપેલી છે એને પણ તમે ચેક કરી લેજો અને આ વસ્તુ પણ આનાથી ખ્યાલ આવશે કે કયા સ્ટેપ આપણે ધ્યાનમાં રાખવાના છે લંબ કોને કહેવાય આગળ જ હોવો જોઈએ પાછળ શું હોય એ ખાસ ધ્યાન રાખવાનું એટલે ફ્રેન્ડ્સ આ હતો પ્રમેય નંબર છ પોઈન્ટ એક સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય જેને થેલ્સનું પ્રમેય પણ કહેવામાં આવે છે તો આશા રાખું છું તમને આ લેક્ચરમાં ઘણી બધી સમજણ પડી હશે જો તમને આ લેક્ચર ગમ્યો હોય તો આ વિડીયોને હમણાં જ લાઈક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોમાં પણ શેર કરો જો કોઈ પણ ડાઉટ હોય જો કોઈ પણ ક્વેરી હોય તો તમે અમારા કોમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો અથવા તમે અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ સંસ્કારદીપ ડોટ ઇન તેના ઉપર પણ વિઝિટ કરી શકો છો અથવા લેટેસ્ટ અપડેટ સતત મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી શકો છો તમે અમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર પણ જોઈન થઈ શકો છો સો થેન્ક્સ ફોર ધ લિસનિંગ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ